दर्शक मित्रों आरके यूनिवर्सिटी आयुर्वेद कॉलेज एंड हॉस्पिटल अने आरके परिवार द्वारा आयोजित धन्वंतरी जयंती निमित्ते योजेल विश्व आयुर्वेद दिवस निमित्ते योजेल आजना आ पोषण रिलेटेड कार्यक्रम जे मैं आयोजित कर्यो छे तेमा आप सौनु स्वागत छे। आप सौ जाणो छो कि विश्व छे हेल्थ बाबतमां खूब कॉन्शियस थई रह्यो छे। दरेक देशोनी अंदर जे सारू छे तेने स्वीकारवा माटे बधा प्रयत्न करे छे। आयुर्वेद ए आपणो सांस्कृतिक वारसो छे, ए आपणी सांस्कृतिक परंपरामां वैदिक विज्ञानने सौथी जूनी पद्धतિઓને અત્યારના સમયમાં ખૂબ સારી રીતે લોકો સુધી પહોંચે એના માટે સમગ્ર ભારત દેશનું આયુષ ડિપાર્ટમેન્ટ પ્રયત્ન કરી રહ્યું છે। એમાં આયુર્વેદ કોલેજ આરકે યુનિવર્સિટી દ્વારા જે સંચાલિત છે તે પણ ખૂબ સરસ રીતે એમાં કામ કરી રહી છે। आप सब जाणो छो कि आज आ छठो आयुर्वेद विश्व आयुर्वेद दिवस है, एनी उजवणी दरेक जगह थई रही है, त्यारे आरके यूनिवर्सिटी आयुर्वेद कॉलेज पण एमां बाकात नथी। त्यारे पोषणनी थीम लईने अमारा डॉक्टर मित्रों आ जागृतिना कार्यक्रममां आगळ वधी रह्या छे, त्यारे आप सौ आ मोटी संख्यामां पधार्या छो ए अमारा माटे गौरवनी बाबत छे। पोताना हेल्थ बाबतमां आयुर्वेदनो वधारे वधारे उपयोग थाय અને આયુર્વેદ છે એ વિશ્વના લોકોના આરોગ્યની રક્ષા માટે બે કદમ આગળ ચાલે અને આપણે વધારે વધારે આયુર્વેદની નિર્દોષ ચિકિત્સા પદ્ધતિને અપનાવીએ એવા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ અમે આયોજિત કર્યો છે, ત્યારે આપ સૌનું પુનઃ સ્વાગત કરું છું। નમસ્તે દર્શક મિત્રો, હું ડૉક્ટર ભાર્ગવ મહેતા, આસિસ્ટન્ટ પ્રોફેસર આરકે યુનિવર્સિટી આયુર્વેદ કોલેજ રાજકોટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જે રીતે આપ સૌ જાણો છો કે આજે છઠ્ઠો વિશ્વ આયુર્વેદ દિવસ છે, જેને આપણે ધન્વંતરી જયંતિ તરીકે પણ ઉજવીએ છીએ। જે રીતે આપ સૌને વિદિત છે કે ભારત સરકાર દ્વારા આઝાદીનું અમૃત મહોત્સવ નિમિત્તે આયુષ વિભાગના નિર્દેશ અનુસાર લોક જાગૃતિના ભાગરૂપે આજે આપણે આ પોષણ ચર્ચાનું આયોજન કર્યું છે, જેનું થીમ છે આયુર્વેદ દ્વારા પોષણ પોષણ અમૃત 2021 ની આ આરોગ્ય ચર્ચામાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણી સાથે વિષયના નિષ્ણાત તરીકે જે ઉપસ્થિત છે એ વક્તાનો હું ટૂંકો પરિચય આપી દઉં। આપણી સાથે આજે ઉપસ્થિત છે ડૉક્ટર મીરાબેન સાપરિયા મેડમ, કાય ચિકિત્સા વિભાગમાં આયુર્વેદ હોસ્પિટલમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે। મેડમ શ્રીનો 25 વર્ષથી વધારેનો આયુર્વેદનો બહોળો અનુભવ છે, ખાસ કરીને પોષણ વિષય અંગે મેડમ વિશેષ રૂચિ ધરાવે છે। આ વિષય અન્વયે મેડમે થોડું રિસર્ચ બી કરેલું છે, એમને પોતાની ઇનોવેશનથી ઘણી બધી વૈદિક ક્યુઝિન્સ, જેને આપણે ગુજરાતીમાં વૈદિક વાનગીઓ કહી શકીએ, એ મેડમે ડેવલપ કરેલી છે, જે ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, સાથે સાથે સુવર્ણ ભસ્મયુક્ત બી હોય છે। પોષણ વિષય અંગે મેડમના અવારનવાર વિવિધ સમાચાર પત્રોમાં લેખિત
લેખો આવે છે જે આપ સૌ અવારનવાર વાંચતા હશો. એ સિવાય મેડમના અલગ અલગ શાળા અને કોલેજોમાં પોષણ ટોપિક રિલેટેડ સેમિનારનું બી આયોજન કરવામાં આવે છે. તો આ તબક્કે હું મેડમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. હવે આપણે આજના પોષણ ચર્ચાની શરૂઆત કરીએ. તો જેમ આપ સૌ જાણો છો કે અત્યારના સમયમાં કુપોષણ એ આપણા સમાજમાં એક જ્વલંત સમસ્યા છે. હમણાં જ આપ સૌએ અવારનવાર ન્યૂઝપેપરમાં સમાચાર પત્રોમાં વાંચતા હશો કે જે વિવિધ સંસ્થાઓ દ્વારા ગ્લોબલ હંગર ઇન્ડેક્સ જે બહાર પાડવામાં આવી છે એ અંતર્ગત ભારત 101માં ક્રમ પર પહોંચ્યું છે. આ સિવાય જે NFHS 5 એટલે કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 જે 2020માં કન્ડક્ટ કરવામાં આવ્યું હતું એ અંતર્ગત બી હું તમને થોડી આંકડાકીય માહિતી આપું તો લગભગ 50%થી વધારે બહેનોમાં એનિમિયા એટલે કે લોહીની ઉણપ જોવા મળે છે. સાથે સાથે 20%થી વધારે બહેનોમાં અંડરવેઇટ એટલે કે ઓછું વજનનો પ્રોબ્લેમ જોવા મળે છે. બાળકોની વાત કરીએ તો 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં લગભગ 70% બાળકોમાં લોહીની ઉણપ જોવા મળે છે એટલે કે એનિમિયાનો રોગ ખૂબ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. 36%થી વધારે બાળકોમાં અંડરવેઇટ એટલે કે ઓછું વજન જોવા મળે છે. તો આ થોડું બેકગ્રાઉન્ડ થયું આજના ટોપિક રિલેટેડ. હવે આપણે જે આજના આપણા સ્પીકર અથવા તો મુખ્ય વક્તા છે એની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. તો મેડમ, મારો પ્રથમ પ્રશ્ન એ છે કે જે કોઈ પણ કુપોષણ એટલે તો શું અને એના કયા પ્રકારના લક્ષણો બાળકોમાં અને વયસ્કોમાં જોવા મળે છે? સર, ખૂબ જ સરસ આપનો પ્રશ્ન છે અને અત્યારના કરંટ સિચ્યુએશનમાં આ ખૂબ જ વકરી રહ્યા છે કે કુપોષણથી લોકો પીડાઈ રહ્યા છે. બાળકોમાં, સ્ત્રીઓમાં અને ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓમાં સૌથી વધારે આ તકલીફ જોવા મળે છે અને અત્યારના યંગ જનરેશનમાં પણ કુપોષણજન્ય વ્યાધિઓ જોવા મળી રહી છે. હવે કારણ જોઈએ તો બધાના અલગ અલગ કારણ હોઈ શકે છે. જેમ કે બાળકોમાં આપણે એક તમે જે હમણાં રેશિયો બધો આપ્યો છે કે ગ્લોબલ હંગર કે જેને પહેલેથી જ પૂરતું પોષણ નથી મળતું કે પૂરતું જમવાનું બે સમયનું નથી મળતું તો સ્વાભાવિક છે કે એમાં પોષક તત્વોની કમી રહેવાની જ છે. પણ અત્યારના સિનારિયોમાં બીજો સાપેક્ષ આપણે જોઈએ તો એ બી હું જોઈ રહી છું કે જેમને જે લોકો ખૂબ જ સધ્ધર છે, મધ્યમ વર્ગ કે તેનાથી ઉપરના પેલા વર્ગમાં આવી રહ્યા છે તો એ લોકોની લાઈફસ્ટાઈલ, ખાવાની, બહારનું જંક ફૂડ લેવાની અને કહીએ તો અવ્યવસ્થિત જીવનશૈલી એ પણ એક બહુ મોટો ભાગ ભજવી રહ્યો છે કુપોષણ માટે જવાબદાર આપણે એને ગણી શકીએ છીએ. એવી જ રીતે યંગસ્ટરમાં પણ એ થઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક વધારે પડતા અભ્યાસમાં કે જોબમાં કે એ શિડ્યુલમાં એ પોતાનું જમવાનું શિડ્યુલ મેન્ટેન નથી કરી શકતા તો એના કારણે પણ એ બહારની વસ્તુઓ વધારે જ્યારે બી સમય હોય, ભૂખ લાગે ત્યારે લઈ લેતા હોય છે તો એના કારણે પણ એના શરીરને જોઈતું પોષણ મળતું નથી. રહી વાત સગર્ભા સ્ત્રીઓની તો સગર્ભાવસ્થામાં થોડું વિશેષ ધ્યાન રાખવાનું હોય કારણ કે આવનાર બાળકને પણ પોષણની જરૂર હોય છે. જો માતા જ બરાબર પોષણયુક્ત આહાર ન લે તો બાળકને પણ એ પોષણ મળવાનું નથી. એટલે બે શક્યતાઓ છે, એક તો એવી પરિસ્થિતિ હોય કે જેને કારણે વ્યવસ્થિત પોષણજન્ય આહાર ન મળતું હોય અને બીજી પરિસ્થિતિ એના તેનાથી એકદમ વિરુદ્ધ છે કે બધું જ હોવા છતાં પણ આપણી જે લાઈફસ્ટાઈલ છે જેના કારણે આપણે બહારની વસ્તુઓ વધારે ખાતા હોઈએ છીએ એના કારણે પણ આ પોષણની કમી દેખાઈ રહી છે. મેઇન કારણ જોઈએ તો આ બધું કે જે જ્યાં પોષણ યુક્ત ખોરાક નથી મળતો અથવા તો જે લોકો લઈ શકે એમ છે પણ નથી લેતા, બહારની વસ્તુઓ ચીજ વસ્તુ ખાવામાં વધારે પ્રેરાય છે. તો બેઉ કેસમાં આપણે જોઈએ
તો શરીરનો જે અગ્નિ છે, આપણી જે પાચન શક્તિ છે, એના ઉપર સીધી અસર પડે છે. તો એ પાચન, જો જે બી ખાઈએ તેનું પાચન બરાબર નહીં થાય, તો આપણા શરીરના વિકાસ, જે અવયવોને જે મિનરલ્સ, પ્રોટીન, વિટામિન્સની જરૂર હોય એની આપૂર્તિ થતી નથી. તેના કારણે સૌથી વધારે કુપોષણજન્ય વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. પરંતુ બહારનું જંક ફૂડ ખાવાને કારણે જે કુપોષણ, વિટામિન ડેફિશિયન્સી, આયરન ડેફિશિયન્સી ઊભી થાય છે, તેના કરતાં અત્યારે જે લોકોને બે સમયનું કે એક સમયનું પણ ભોજન નથી મળી રહ્યું, તેના કારણે કુપોષણજન્ય વ્યાધિઓ અને એના જે રેશિયો છે એ વધારે પ્રમાણમાં જોઈ રહ્યા છીએ. એટલે આપણે બેઉ રીતે કામ કરવાનું છે, દરેક લોકોને અવેર કરવાના છે, જે સગર્ભા છે, યુવાન અવસ્થામાં છે અને બાળકો છે. તો ક્યાં કોને જરૂર છે કે જેમને નથી મળતું, તેના માટે તો આપણી ગવર્મેન્ટ પણ બહુ સરસ કામ કરી રહી છે. આંગણવાડીમાં થ્રુ બાળકોને સરસ મધ્યાહન ભોજન બધી વ્યવસ્થા કરેલી છે. તો એમાં આપણે શું કરી શકીએ એ બી આપણે વિચારવાનું છે. પ્લસ જે લોકો બહારના ખોરાક ઉપર વધારે આધારિત છે, તો એમાં આપણે શું કરી શકીએ કે જેથી કરીને એમને પોષણયુક્ત આહાર અને એમને ભાવતો આહાર મળે. તો આ બે દ્રષ્ટિએ વિચારવું ખૂબ જ જરૂરી છે. જી ભાર્ગવભાઈ. થેન્ક યુ મેડમ. મારો હવે બીજો સવાલ એ છે કે જે રીતે આપણે જાણીએ છીએ કે જેમ વજન ઓછું હોય એને આપણે કુપોષણ કહી શકીએ, તો શું કુપોષણના અન્ય બીજા પણ કોઈ પણ પ્રકારો છે? દાખલા તરીકે વજન વધારે હોય એને પણ આપણે માલ ન્યુટ્રિશન એટલે કે કુપોષણ અંતર્ગત લઈ શકીએ, અને જો લઈ શકીએ તો એમાં કયા લક્ષણો જોવા મળે છે? તમારી વાત એકદમ સાચી છે કે અંડરવેઇટ હોય કે વજન ઓછું હોય તો તેના ઘણા બધા કારણો છે, જેમાંના મેઇન કારણ માં આપણે જઈએ તો પૂરતું જમવાનું ન મળવું એ મેઇન કારણ છે. બીજું કારણ છે કે આપણા શરીરમાં વાયુ વધે એવા ખોરાકનું વધારે સેવન કરવું. ત્રીજું કારણ છે કે વાસી ખોરાક કે સૂકા ખોરાક, જેમ કે ડ્રાય નાસ્તા, એનું વધારે સેવન કરવું. ચોથું કારણ છે કે જંક ફૂડનું વધારે સેવન કરવું. તો આ બધા કારણો છે કે જેને કારણે શરીરને પૂરતું પોષણ નથી મળતું. ડે ટુ ડે જે કંઈ બી આપણી પ્રોટીન, વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ, કેલરીની રિક્વાયરમેન્ટ હોય છે, જે અત્યારના સાયન્સ પ્રમાણે લોકોએ બીએમઆર થ્રુ બધું, વેટ પ્રમાણે બીએમઆર હોવો જોઈએ, એ બધું જે કાઢેલું છે, તો એ પ્રમાણે ફૂલફિલ નથી થતું હોતું, તો એને અંડરવેટમાં કાઉન્ટ કરવામાં આવે છે. અને એ અંડરવેટ ને કારણે ઘણી બધી સમસ્યાઓ આગળ જતા એને ફેસ કરવી પડી શકે છે. એટલા માટે તમે જેમ કીધું કે એક તો અંડરવેટ છે કે જેમાં માલ ન્યુટ્રિશન આપણને જોવા મળે છે, એવી જ રીતે ઓવરવેટમાં કઈ રીતે આપણને જોવા મળે, તો એ પણ બહુ અગત્યની બાબત છે. કે અત્યારે ખાસ કરીને હું તો માતાઓને કહીશ કે એમ દરેક માતાને પોતાના બાળકો બહુ જ વાલા હોય, એટલે થોડું પણ ઓછું જમે તો એમ થાય કે મારા દીકરાએ કશું જમ્યું જ નથી, જમ્યું જ નથી. એટલે એ વધારે પડતું ઓવર ઇટિંગ કા બાળક પોતાની જાતે કરતું હોય અથવા તો માતા એને કરાવતી હોય કે નહીં, એને આ પ્રોટીનની જરૂર છે, આ કાર્બોહાઈડ્રેટની જરૂર છે, એને 2 કલાકે આ વસ્તુ મળવી જ જોઈએ, કે જે કોઈ કોન્સેપ્ટથી આપણે બાળકોને ટ્રીટ કરતા હોઈએ છીએ. તો એના કારણે પણ બાળકો વધારે પડતું ખાતા હોય છે. અને અત્યારની એક સૌથી વધારે જે સમસ્યાઓ છે કે બાળકો હજુ બેસતા બી નથી શીખતા, એટલે કે 5-6 મહિનાના બાળકો પણ ટીવી સામે કે મોબાઈલ સામે બેસીને જ કંઈ પણ ફૂડ લેતા હોય છે. એ સૌથી ગંભીર સમસ્યા છે કે મોબાઈલમાં કંઈ કાર્ટૂન છે, એના એજ રિલેટેડ કંઈ પણ પ્રોગ્રામ જોતા જોતા ખાતા હોય છે. તો એમાં બાળકને ખુદને ખ્યાલ નથી રહેતો કે પોતે કેટલું ખાઈ રહ્યો છે, એટલે ઓવર ઇટિંગ થવાની શક્યતા રહે જ છે અને એવું થાય જ છે. એટલે એ બી એક કારણ છે કે જ્યારે બાળક જમતું હોય ત્યારે એમની સામે કોઈ પણ એવા ટીવી છે, મોબાઈલ છે, એવા સોશિયલ મીડિયા ન હોવા જોઈએ જેથી કરીને ઓવર ઇટિંગ કરે. તો આ ઓવર ઇટિંગને કારણે શું થાય કે
જરૂરત કરતા વધારે તમારા પેટમાં ભોજનની સામગ્રી જતી રહી છે. હવે તમારી ડાયજેશન કેપેસિટી જેટલી નથી કે તમારા શરીરમાં જેટલું ગયું છે અને જે પ્રકારનું ગયું છે એને પચાવી શકે. એ ન પચે એના કારણે શરીરમાં એક આમની ઉત્પત્તિ થાય છે, જે આયુર્વેદનો કોન્સેપ્ટ છે, અને મોડર્ન પ્રમાણે કહીએ તો ઇનડાયજેશન થાય. ઇનડાયજેશન થાય એટલે પ્રોપર વેથી પાચન ન થાય, એટલે શરીરને જે પોષક રસની જરૂર હોય, વિટામિન્સની જરૂર હોય, એ પૂરતા પ્રમાણમાં બને નહીં, અને એ બને નહીં એટલે શરીરના મહત્વના અવયવોને એ પહોંચે નહીં. તો આના કારણે પણ ઓવરવેઇટ કે વધારે પડતું જમવાને કારણે પણ આ સમસ્યાનો સામનો અત્યારની જનરેશન કરી રહી છે. જી મેડમ, મારો નેક્સ્ટ સવાલ એ છે કે આ કુપોષણ અથવા તો ઓછું પોષણ એની આરોગ્ય ઉપર શું અસર થઈ શકે, એટલે એને લીધે કયા કયા બીમારીઓ અથવા તો કયા લક્ષણો શરીરમાં જોવા મળી શકે? જો સમતોલ આહાર હોય, આપણા શરીરમાં પોષણ પૂરતા પ્રમાણમાં હોય, તો જેમ આપણે કહીએ ને કે ગાડીમાં આપણે સર્વિસ કરાવીએ અથવા તો નવી ગાડી લઈએ તો કેટલી સ્મૂધલી ચાલે, તેના એન્જિનમાં કે કોઈ પણ જગ્યાએ કંઈ પણ કોઈ સમસ્યા ઊભી નથી થતી. એવી જ રીતે જો આપણા શરીરમાં સમતોલ આહાર આપણે બેલેન્સ કરતા હોઈએ, લેતા હોઈએ, તો સ્મૂધલી બધા અવયવો એના ફંક્શન બરાબર કરે, એટલે કોઈ રોગ ઉત્પન્ન થવાની કે લાંબા ગાળાના રોગો અથવા તો હેરિડિટીમાં આવતા રોગો, એવા રોગો ઉત્પન્ન થવાની સમસ્યા રહેતી નથી. પ્લસ આપણી રોગપ્રતિકારક શક્તિ પણ જળવાઈ રહે છે, જે આપણે અત્યારની પેન્ડેમિક સિચ્યુએશનમાં ખાસ જોઈ છે કે આપણી ફૂડ હેબિટને કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ કેટલી ઘટી ગઈ છે, કે કોઈ નવા ઇન્ફેક્શન અથવા તો ફ્લૂ જેવા કે સામાન્ય એલર્જી શરદીની થઈ હોય એવા ઇન્ફેક્શન સામે પણ પ્રતિકાર નથી કરી રહી. તો આ ખૂબ જરૂરી છે કે આપણને સમતોલ આહાર મળે. હવે જો સમતોલ આહાર ન મળે તો આપણે બાળકો ઉપર જોઈએ તો સૌથી વધારે એ કુપોષણમાં એનું એક તો ગ્રોથ અને ડેવલપમેન્ટ જે ઉંમર પ્રમાણે થવું જોઈએ એ નથી થતું, એટલે માઇલસ્ટોન અચીવ નથી કરી શકતા બાળકો ઉંમર પ્રમાણે. પ્લસ એજ્યુકેશનમાં પણ ફરક પડે છે, કારણ કે યાદશક્તિ ઓછી રહે છે, કારણ કે શારીરિક સાથે માનસિક પ્રભાવ પણ પડવાનો છે. પોષણ બરાબર ન મળે તો શારીરિક સાથે માનસિક પ્રભાવ પણ પડવાનો છે, અને આયુર્વેદ પણ કહે છે કે શરીર અને માનસ બેઉ જો તમારા સમતોલ હોય તો જ આરોગ્ય કહેવાય એને. તો એ બાળકોમાં ખાસ જોવા મળે છે કે બાળકોને એજ્યુકેશનમાં પણ તકલીફ પડી રહી છે, અને સાથે રિકરન્ટ ઇન્ફેક્શન પણ બાળકોમાં બહુ જોવા મળે છે, કારણ કે રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે પૂરતું પોષણ ન મળવાને કારણે. તો આ બધી સમસ્યાનો સામનો બાળકો કરી રહ્યા છે. સાથે વિટામિન ડેફિશિયન્સી તો કહીએ તો બાળકોને અત્યારે જન્મજાત થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે કે બાળક જન્મે એટલે જ વિટામિનના ડ્રોપ્સ તરત ચાલુ થઈ જાય છે. તો આ બધી સમસ્યાઓનો સામનો બાળકો સૌથી વધારે કરી રહ્યા છે. સાથે યુવા અવસ્થામાં જોઈએ તો એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે યુવાનોને કામ કરવાનો એટલો ઉત્સાહ નથી, કારણ કે શરીરમાં પોષક તત્વ ન હોય તો તમને થાક છે, શરીર આમ લિથાર્જી, કંઈ કરવાનો ઉત્સાહ ન થાય એવું ફીલ થયા કરે. તો એક કામ કરવાનો ઉત્સાહ નથી, પ્લસ એમના પણ એજ્યુકેશન ઉપર એટલી ઇમ્પેક્ટ થઈ રહી છે, સ્ટ્રેસ આવી રહ્યો છે માનસિક રીતે, અને શારીરિક રીતે ડાયજેશન પુઅર થઈ રહ્યું છે, એટલે જેટલું ખાય છે એટલું બી પચાવી નથી શકતા. એમાં પણ પાછું બહારનું ફૂડ વધારે આવતું હોય એટલે પોષણ મળવું ખૂબ જ મુશ્કેલ બને છે, અને એના કારણે પણ એ ઉંમરમાં રોગપ્રતિકારક શક્તિ ઘટતી જાય છે. અને લાંબા ગાળે જો આવું જ લાઇફસ્ટાઇલ રહે અને આ જ રીતની જીવનશૈલી રહે તો આગળ જતા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે, જેવા કે ડાયાબિટીસ છે, ઓબેસિટી છે, હાઇપરટેન્શન છે, સ્ટ્રેસ છે, ડિપ્રેશન છે, આ બધા જ રોગો ને આવતા વાર નથી લાગતી. એટલા માટે ખૂબ જ જરૂરી છે કે આપણે સમતોલ પોષકયુક્ત આહાર લઈએ કે જેથી આ બધી સમસ્યાઓનો સામનો બાળકો, સગર્ભાવસ્થામાં સ્ત્રીઓને અથવા તો યુવાનોને કરવો ન પડે. જી મેડમ,
તમે જે હમણાં જે કાંઈ પણ લક્ષણો પોષણની ખામીને લીધે અથવા તો રોગોનું વર્ણન કર્યું, હવે આપણે આગળના ફેઝમાં એની ચિકિત્સા તરફ જઈને, તો કુપોષણનું જે કાંઈ પણ વર્ણન આયુર્વેદ સંહિતાઓમાં મેડમ કરેલું છે, તો એમાં શું વર્ણન જોવા મળે છે, અને જો કુપોષણની આપણે આયુર્વેદ પદ્ધતિથી ચિકિત્સા કરવા માંગીએ દવાઓ દ્વારા અથવા તો આહાર દ્વારા, તો એમાં આપણે શું કરી શકીએ છીએ? આયુર્વેદમાં ઘણા બધા રેફરન્સ મળે છે કે જેને આપણે કુપોષણમાં સમાવેશ કરી શકીએ છીએ. બાળકોને ધ્યાનમાં લઈને જોઈએ તો કાર્શ્ય રોગનું વર્ણન કરેલું છે, કૃશતા, સાથે ફક રોગનું વર્ણન કરેલું છે બાળકો માટે. એ રીતે પાંડુ રોગનું વર્ણન બી કરેલું છે કે જેમાં હિમોગ્લોબિન આપણે કહીએ છીએ કે ઓછું થઈ જાય છે. ઘણા બધા ફેક્ટર એમાં મોડર્નની દ્રષ્ટિએ કામ કરતા હોય છે. તો આવા ઘણા બધા રોગ છે કે જેના કારણે કુપોષણ જન્ય વ્યાધિઓ ઉત્પન્ન થવાની શક્યતાઓ રહેતી હોય છે. હવે આ બધા વ્યાધિઓનો જો એક નિષ્કર્ષ કાઢવામાં આવે તો મેઇન કારણ તો એનું એ જ છે કે બાળક હોય કે સગર્ભાવસ્થા હોય, યુવાન હોય, કાં એમને પૂરતું જમવાનું નથી મળતું, બે સમયનું કે એક સમયનું, જેને કારણે કુપોષણની સમસ્યા ઉદ્ભવે છે. અથવા તો એમની લાઇફસ્ટાઇલ એવી છે કે સાત્વિક ખોરાક નથી લેવો અને બહારનું જંક ફૂડ વધારે ખાવું છે કે જેમાં કોઈ ન્યુટ્રિશનલ વેલ્યુ હોતી જ નથી, જેના કારણે એ લોકો કુપોષણની સમસ્યાઓથી ઘેરાયેલા છે. સાથે આપણે આગળ હમણાં ચર્ચા કરી એ જ રીતે ઓવરઈટિંગ, એ પણ એક મેઇન કારણ છે. ફકરોગ છે એમાં પણ જણાવેલું છે કે ઓવરઈટિંગ ને એ બધાના કારણે પણ આપણું ડાયજેશન પાવર એટલું પુઅર થઈ જાય છે કે એ ખોરાકને પચાવી જ નથી શકતું. તો એમાંથી પોષક તત્વ કઈ રીતે આપણા શરીર સુધી પહોંચી શકે, બધા અવયવ સુધી પહોંચી શકે? તો આ ઘણા બધા રેફરન્સ આપણે આયુર્વેદમાં મળે છે કે જે આપણે કુપોષણની અંદર લઈ શકીએ છીએ. ઇવન સ્ત્રીઓમાં શ્વેતપ્રદર છે, એ પણ એક કુપોષણની ખામીને કારણે થતો રોગ આપણે અત્યારના સાયન્સ પ્રમાણે એને માની શકીએ છીએ. પારિગર્ભિક ને ઘણા બધા એવા રોગો છે કે જે કુપોષણજન્ય વ્યાધિઓની અંદર આપણે સંકલિત કરી શકીએ છીએ. પણ તમે જેમ વાત કરી એમ આપણે મેઇન ધ્યાન આપવાનું છે કે ચલો આ બધી સમસ્યાઓ છે, આપણા સામે આવી છે, સરકાર સામે આવી છે, તો આયુર્વેદની દ્રષ્ટિએ એનો શું સમાધાન હોઈ શકે? તો સૌથી પહેલા તો જે બાળકો વધારે પડતું ઓવરઈટિંગ કરતા હોય તો એમને આપણે સ્ટોપ કરવા પડે, અને બને તો એમને યોગ્ય કન્સલ્ટન્ટ પાસે, આયુર્વેદના કન્સલ્ટન્ટ પાસે લઈને એમની સારવાર કરવી જોઈએ. કારણ કે એમાં સ્ત્રોતો અવરોધ થઈ ગયેલા હોય કે એનું શોધન કરવું જરૂરી છે, જે દવા દ્વારા અથવા તો અમુક ક્રિયાઓ દ્વારા એ સ્ત્રોતો શુદ્ધિ થઈ જાય. તો જરૂર પડે ત્યાં ચિકિત્સા પણ કરવી પડે છે. તો આ એક ચિકિત્સાના સિદ્ધાંત મુજબ હું વાત કરી રહી છું કે સમસ્યા ઉત્પન્ન થયેલી છે એના નિરાકરણમાં હું વાત કરી રહી છું. તો જે રીતે આયુર્વેદની ચિકિત્સા બતાવેલી છે, સાત્વિક આહાર તો છે જ કે એના ઉપર આપણે ધ્યાન આપીશું જ, પણ સાથે હવે જે સમસ્યા છે તો એના નિરાકરણ માટે એમને યોગ્ય સારવાર મળવી પણ ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલાં આ રીતે શરીરનું શોધન થાય, અથવા તો જે બાળક કે જે યુવાન કે સ્ત્રીને શોધનની જરૂર ન હોય તો એમને એવી દવાઓ આપવામાં આવે આયુર્વેદની કે જેથી એમની જઠરાગ્નિ છે એ વધારે પ્રદીપ્ત થાય, બરાબર પાચન કરે. કારણ કે પાચનને લગતો રોગ છે, અગ્નિમાંદ્યને લગતો રોગ છે આ બધા, કે પહેલાં સૌથી પહેલાં તો જે જઠરાગ્નિ છે એને આપણે વ્યવસ્થિત કામ કરવી પડે, ડાયજેશન પાવર જે ઓછો થઈ ગયો છે એને આપણે રેગ્યુલર કરવો પડે. તો એને ધ્યાનમાં રાખીને ઘણી બધી આપણી આયુર્વેદની ઔષધો છે કે જે એના ઉપર ખૂબ જ સરસ કામ કરે છે. ઇવન સૂંઠવાળું લીંબુ પાણી પણ પી લઈએ, જેમ કે આપણે હોટલમાં જઈએ તો કેમ એપીટાઇઝર આપે છે, એ પણ એક જાતનું એ જ વસ્તુ છે કે જે તમારી જઠરાગ્નિને થોડી વધારે પાવરફુલ કરી દે કે તમે જે ખોરાક ખાવ તેને પચાવી શકે. તો એવી જ રીતે આયુર્વેદમાં ઘણા બધા દીપન પાચન ઔષધો છે જે રેગ્યુલરમાં આપણે ઘરમાં પણ યુઝ કરતા હોઈએ છીએ, કે અજમો છે, સૂંઠ છે, આદુ છે, તો આવા બધા મરી છે. તો આ બધી વસ્તુનો ઉપયોગ કરી અને સૌથી પહેલાં તો આપણી જે જઠરાગ્નિ મંદ પડી છે એને આપણે વ્યવસ્થિત કરવાની છે. તો એ બરાબર થયા પછી
જે કંઈ પણ ઉણપ હોય આપણા શરીરમાં વિટામિનની લો તત્વની તેને અનુરૂપ ડાયટ આપણે લેવો જોઈએ. આમ તો આયુર્વેદના સિદ્ધાંતો અને એમાં જે બતાવેલી જીવનશૈલી એટલી સરસ છે કે જો એ પ્રમાણે આપણે આપણું જીવન રાખીએ તો અત્યારની જે કરંટ સિચ્યુએશનમાં જે વિટામિન ડેફિશિયન્સી થાય જોવા મળે છે એ કદાચ એનો સામનો આપણે કરવો જ ન પડે. અને મારું કામ એના ઉપર જ છે કે ડે ટુ ડે લાઈફમાં જે વિટામિન ડેફિશિયન્સી છે એની પૂર્તિ થવી જોઈએ, કારણ કે આહાર એ જ ઔષધ છે. તો આહાર આપણે એવો સિલેક્ટ કરીએ કે જેના કારણે આ બધી ડે ટુ ડેમાં જે સમસ્યાઓ ન્યુટ્રિશનલ લેવલ આપણું જળવાતું નથી તેના કારણે ઊભી થાય છે તે ન થાય. તો એના માટે આયુર્વેદના સિદ્ધાંતો જેમ કે સિઝન પ્રમાણેનો જ આહાર લેવો, કુદરતે બહુ સરસ રચના કરેલી છે આપણા માટે કે દરેક સિઝનમાં આપણા શરીરને જે તત્વોની જરૂર હોય એ જ અન્ન, શાકભાજી, ફ્રૂટ બધું જ આપણને આપે છે, પ્રોવાઈડ કરે છે. તો સિઝન પ્રમાણે આપણે આપણો ડાયટ શિડ્યુલ મેન્ટેન કરીએ તો એ સૌથી વધારે આપણને પોષક તત્વો આપતા હોય છે. અને બીજી વસ્તુ કે આપણી પ્રકૃતિ પ્રમાણે આપણું ભોજન હોવું જોઈએ. સપોઝ કે વાત પ્રકૃતિ હોય અને બહારનું જંક ફૂડ કે પેકેટ ફૂડ વધારે ખાય તો વાયુ વધારે થવાનો છે. તો એના બદલે વાત પ્રકૃતિવાળા થોડું સ્નિગ્ધતાયુક્ત એટલે કે થોડું વઘારેલું તેલ કે ઘીમાં પેલું સબ્જી કે એવી વ્યવસ્થિત વઘારેલી હોય એવા ખોરાકનો જો સેવન કરે તો તેનો વાયુ છે એ વધે નહીં, બેલેન્સ રહે. એવી જ રીતે કફ અને પિત્ત પ્રકૃતિવાળાએ પણ પોતાની પ્રકૃતિ અનુસાર જો થોડું ભોજનમાં ધ્યાન રાખે તો આપણા શરીરમાં એ દોષોનું બેલેન્સ રહે છે. દોષો જ્યાં સુધી બેલેન્સ રહેશે ત્યાં સુધી આપણી જઠરાગ્નિ પણ ડિસ્ટર્બ નહીં થાય. તો આ બધી વસ્તુ જે આયુર્વેદના પાયાના સિદ્ધાંતો છે, લાઇફસ્ટાઇલ બતાવેલી છે, તો એ પ્રમાણે આગળ વધીએ તો મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ આવી જાય છે. છતાં પણ હવે સમસ્યા ઉદ્ભવી છે અને એના માટે આપણે એવા અમુક આહારની જરૂર પડે છે. તો આયુર્વેદમાં શ્રેષ્ઠ અન્ન પણ ઘણા બધા બતાવેલા છે, જેમ કે શાકભાજીમાં આપણે જોઈએ તો કુસમાંડ, કોળું. અત્યારે શરદ ઋતુ છે અને પિત્તની વધારે પડતો પ્રકોપ થતો હોય છે, તો આ સિઝનમાં જો કોળું, એશગાળ જેને કહેવાય છે, એશગાળ ન મળે તો પમ્પકિન, જેને આપણે સાદું કોળું, પીળું કોળું કહીએ છીએ, તો એનો ઉપયોગ વધારે કરવામાં આવે તો પિત્તનું પણ બેલેન્સ થાય છે. પ્લસ એમાં એટલા સરસ બધા વિટામિન્સ, મિનરલ્સ હોય છે કે જેનાથી પોષણની આપૂર્તિ પણ થાય છે અને ખૂબ જ એનર્જેટિક છે. તો આવા ઔષધ, આવા જે અન્નપાન આયુર્વેદમાં શ્રેષ્ઠ બતાવેલા છે તો તેનો સમયે સમયે ઉપયોગ કરવો જોઈએ. સાથે હવે શિયાળાની સિઝન તરફ આપણે જઈ રહ્યા છીએ તો આમળા પણ હવે સરસ આવશે, તો થોડો આમળાનો ઉપયોગ છે. શિયાળામાં શાકભાજી પણ બહુ સરસ આવે તો બીટ છે, ગાજર છે, એવા શાકભાજી કે જેમાં લોહ તત્વો આપણને વ્યવસ્થિત મળી રહે, બધા વિટામિન્સ મળી રહે, તો એમનો ઉપયોગ થોડો આપણે વધારે કરતા થઈએ. એ સિવાય અનાજ છે તો શ્રેષ્ઠ અનાજ આપણે અત્યારે ઘઉં અને ચોખા જ સમજીએ છીએ, પણ આયુર્વેદમાં કાંગ છે, કોદરી છે, રાગી છે, બાજરી છે, જવ છે, પછી બંટી છે, બાવટો છે, ચેના છે, બહુ બધા ક્ષુદ્ર ધાન્ય બતાવેલા છે કે જેને આપણે અત્યારે રેગ્યુલરમાં આપણે ઉપયોગ કરતા નથી, પણ એ બધાનું એક ન્યુટ્રિશનલ લેવલ છે અને એની એને શરીરની એને જરૂર છે. તો એમાં સૌથી વધારે પોષણયુક્ત બધા ખનીજો રહેલા છે તો એમનો ઉપયોગ જો થોડા થોડા સમયે અથવા તો રેગ્યુલર ડાયટમાં થોડો થોડો કરવામાં આવે તો પણ આ પોષણની ખામીની સમસ્યાને આપણે ખાસી એવી દૂર કરી શકીએ છીએ. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી બધી માતાઓ પણ અવેર થઈ ગઈ છે કે રાગી છે એ બધાનો રેગ્યુલર બેઝ ઉપર અલગ અલગ વાનગીઓમાં પણ ઉપયોગ કરવા માંડ્યા છે. તો એ ખૂબ જરૂરી છે કે આ રીતે બધા અન્નનો ઉપયોગ થવા લાગે અને આપણે બને ત્યાં સુધી ઓછી દવા લેવી પડે, આયુર્વેદ હોય કે એલોપેથી હોય, કે એની કોઈ દવા લેવી ન પડે. આપણે આહાર જ એવો ઔષધ રૂપે સિલેક્ટ કરીએ કે એમાંથી જ આપણી આ જે પોષણને લગતી સમસ્યા છે એનું નિરાકરણ મળે. જી મેડમ, નેક્સ્ટ ક્વેશ્ચન મારો આગળનો સવાલ એ છે કે આપણે ઘણી વખત સંતુલિત આહાર અથવા તો બેલેન્સ ફૂડની વાત કરતા હોઈએ છે, તો આ સંતુલિત આહાર એટલે શું? એમાં આપણે કયા કયા આહાર દ્રવ્યોનો
લઈ શકીએ, એમાં શું એની ક્વોન્ટિટી એટલે કે પ્રમાણ કેટલું હોય? અને આની સાથે જ રિલેટેડ મારો બીજો સવાલ અથવા તો પેટા પ્રશ્ન એ છે કે જેમ આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતીઓ એમના આહાર માટે, એની ખાણીપીણી, એમની ફૂડ હેબિટ્સ માટે વિશ્વભરમાં ઘણા પ્રખ્યાત છે, તો શું જે આપણી ગુજરાતી થાળી છે એ કમ્પ્લીટ બેલેન્સ ફૂડ છે? જો નથી તો એમાં આપણે શું ઉમેરો કરવાની જરૂર છે એ અંગે આપ તમારું મંતવ્ય આપો. જી, તમે જે બેલેન્સ ફૂડની વાત કરી છે તો દરેક પેથીમાં એના ક્રાઇટેરિયા અલગ અલગ છે. એટલે આટલા જ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ, આટલા જ પ્રમાણમાં પ્રોટીન, આટલા જ પ્રમાણમાં વિટામિન્સ ડેઇલી તમારી થાળીમાં આવવા જ જોઈએ એવો હું આગ્રહ નહીં રાખું. પરંતુ એટલું હું ચોક્કસ કહીશ કે જે જરૂરી વસ્તુ આપણા શરીરને દૈનિક જરૂરી વસ્તુ છે, જેવી કે કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, અમુક હેલ્ધી ફેટ છે, કે એ પણ એટલી જ જરૂરી છે. અત્યારે લોકો તેલ અને ઘીને અવોઇડ કરી રહ્યા છે, જેની બિલકુલ જરૂર નથી રહેતી. એ ન લેવાને કારણે પણ ઘણી બધી સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે પાછળથી. તો એ વસ્તુ ખૂબ જ ધ્યાનમાં લેવી જરૂરી છે કે આપણને જેટલી ભૂખ લાગી હોય એ પ્રમાણમાં પ્રોટીન, વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ અને અમુક હેલ્ધી ફેટ આવવી જોઈએ. બાળકોનો રેશિયો અલગ હોઈ શકે છે, યુવાન અવસ્થામાં એનો રેશિયો અલગ હોઈ શકે છે, અને મિડલ એજમાં અને વૃદ્ધાવસ્થામાં બધાનો રેશિયો અલગ છે. એટલે આપણે એ રેશિયો ઉપર વર્ક કરવા કરતાં બેલેન્સ થાલી, તમે જે વાત કરી કે બધા દરેક સ્ટેટની અલગ અલગ ટ્રેડિશનલ ડીશ છે જે રેગ્યુલર બેઝ ઉપર લેતા હોય છે, તેમ ગુજરાતીઓની પણ એક ગુજરાતી થાલી છે કે જે રેગ્યુલર બેઝ ઉપર લેવાતી હોય છે, જેમાં મેઇન આપણે જોઈએ તો દાળ, ભાત, શાક, રોટલી, સંભારો. પેલા સંભારો હતો, કાચું નહોતું કે સલાડની સ્થાન નહોતું, તો એ વસ્તુ પ્લસ સ્વીટ. અત્યારે ડેઇલી બેઝ ઉપર સ્વીટ નથી આવતી, પણ જે ટ્રેડિશનલ આપણી ડીશ જોઈએ તો એમાં એક સ્વીટ પણ હતી, અને છાશ. તો આટલી વસ્તુ આપણે ગુજરાતી થાળીમાં જોઈ રહ્યા છીએ. એ સિવાય સમયાંતરે બીજી ઘણી બધી વસ્તુઓ ઉમેરાતી રહેતી હોય તો એને આપણે અત્યારે કાઉન્ટ નહીં કરીએ. પણ આમ જોવા જઈએ તો ગુજરાતી થાળીને હું એટલા માટે બેલેન્સ ડીશ કહીશ કે આયુર્વેદ પ્રમાણે કે આપણું જે ભોજન છે એ ષડરસયુક્ત હોવું જોઈએ. તો ગુજરાતી થાળી છે તો તમે એમાં એ ટુ ઝેડ બધી જ વસ્તુને કાઉન્ટ કરશો ને તો એ ષડરસયુક્ત થઈ જાય છે. પ્લસ જેમ હોટેલમાં આપણે જમવા જઈએ અને ટ્રીટ કરે કે સૌથી પહેલા એપીટાઈઝર માટે તમને કોઈ બી ડ્રિંક છે, સૂપ આપે છે, રાઈટ? તો આપણી ગુજરાતી થાળીમાં એ તક્ર છાશનું સ્થાન છે કે તમે જમતા પહેલા થોડી છાશ પીશો તો એ દીપન અને પાચન બેવનું કામ કરશે. તો એ રીતે આપણે જે ચટણી જે પહેલા લેવાતી હતી કે આપણે જે ગુજરાતી થાળીમાં એનું સ્થાન છે તો એ પણ એક એપેટાઇઝરનું કામ કરે છે. પ્લસ પછી જે આપણે રોટલી, ભાત જેમાં કાર્બોહાઈડ્રેટ હોય છે તો એની પણ આપૂર્તિ થાય છે, દાળ છે જેમાં પ્રોટીન મળી રહે છે, સબ્જી છે તો એમાં મિનરલ્સ બધા મળી રહે છે, વિટામિન્સ મળી રહે છે, અને સ્વીટ છે કે મધુર રસ પણ એટલો જ જરૂરી છે. શરૂઆત આપણા શાસ્ત્રોમાં મધુર રસથી જ કીધેલી છે જમવાની શરૂઆત. તો સ્નેહ દ્રવ્યો જે શરીરને હેલ્ધી ફેટની જરૂર છે જે આપણને મધુર રસથી મળી રહે છે. તો આ રીતે જોવા જઈએ તો ગુજરાતી થાળી ખૂબ જ બેલેન્સ થાળી આપણે કહી શકીએ છીએ. પણ સમય અને સંજોગ પ્રમાણે, નવી ટ્રેડિશનલ જનરેશન પ્રમાણે એમાં ઘણા બધા પરિવર્તન આવી ગયા છે, તો એને ધ્યાનમાં રાખીને બેલેન્સ થાળી શું હોઈ શકે એ પણ આપણે રિવાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. કેમ કે અત્યારે ડેઇલી ચટણી બનતી નથી, ઘણા લોકો છાશ લેતા નથી, તો એપેટાઇઝર તરીકે આપણે શું લઈ શકીએ? તો ઘણી બધી એવી સમસ્યા છે કે એના નિરાકરણ માટે આપણે વિચારવું જોઈએ. અને આ સમસ્યા એવી છે કે કોઈ એનો એક નિષ્કર્ષ ન નીકળી શકે. દરેક ઘરમાં જે ટેસ્ટ મુજબ જે ફેવરિટ ડીશ હોય એ પ્રમાણે એમાં ફેરફાર કરીએ તો આ સમસ્યાઓનો વર્લ્ડ વાઇઝ આપણે એનો ઉકેલ લાવી શકીએ.
એટલે જે આપણી રહેણી-કહેણી હોય એમાં થોડો ફેરફાર કરીએ, પ્લસ જે આપણા સ્વાદ પ્રમાણેનું ભોજન હોય તો એમાં વધારે વેલ્યુ એડ કઈ રીતે કરી શકીએ, એ રીતે આપણે થોડો ગુજરાતી થાળીમાં પણ ફેરફાર કરીએ તો ઘણું બધું આપણને બેલેન્સ ફૂડ ગુજરાતી થાળી પણ પ્રોવાઈડ કરી શકે છે. જી મેડમ, મારો આગળનો સવાલ એ છે કે આપણે હવે જો વાત કરીએ કે પ્રેગ્નન્ટ લેડીઝ અથવા તો જેને આયુર્વેદમાં આપણે પ્રસૂતા કહી શકીએ છીએ, અથવા તો ડિલિવરી પછી સૂતિકા જેને આપણે કહી શકીએ છીએ આયુર્વેદમાં, આવી બધી માતાઓ બહેનોને ખાસ પ્રકારનો કયો આહાર તમે સજેસ્ટ કરો છો જેમાં ખાસ કરીને પ્રોટીન વર્ધક અથવા તો હિમોગ્લોબિન વધારે હોઈ શકે એવા કયા આ દ્રવ્યો તમે સજેસ્ટ કરશો? સગર્ભા અવસ્થામાં પણ પ્રોટીનની એટલી જ જરૂર હોય છે અને સૂતિકા અવસ્થામાં પણ એટલી જ જરૂર હોય છે, કારણ કે સગર્ભા અવસ્થામાં એક જીવ માટે પણ વધારે પડતા પોષક તત્વોની જરૂર હોય છે. તો સૌથી વધારે પ્રોટીન જો આયુર્વેદની દ્રષ્ટિએ અને અનાજમાં આપણે જોઈએ તો રાગી છે, બાજરો છે, જેમાં લોહ તત્વો પણ વધારે છે, પ્રોટીન પણ વધારે છે. તો એવા આહારનો ઉપયોગ થોડો વધારવામાં આવે તો આપણે દવાઓ ઉપર આધાર ઓછો રાખવો પડે. તો એમાં પાક, જે ગુજરાતી આપણી એક સ્વીટ ડીશ છે કે જેમાં આપણે પાક બનાવીએ છીએ કે જેમાં ઘઉંના લોટનો પ્રયોગ કરીએ છીએ, એવી જ રીતે બાજરાના લોટનો પ્રયોગ પહેલાં થતો જ હતો પણ સમયાંતરે હવે એ બંધ થઈ ગયો છે. તો એ એ રીતે બાજરાના લોટનો ઉપયોગ કરીને એનો પાક બનાવવામાં આવે કે જેમાં ગોળ પણ નાખવામાં આવે, જે આયરન ડેફિશિયન્સીને પણ દૂર કરે, આપણને જરૂરી પ્રોટીન પણ મળી રહે. અને આ દ્રવ્ય એવા છે કે વાયુને વધારનારા છે, તો એ સ્નેહ દ્રવ્ય સાથે જ બનાવવામાં આવે, ઘી સાથે જ બનાવવામાં આવે, તો જેથી કરીને એ અનાજ છે એ એનો વાયુ છે એ આપણા શરીરમાં પ્રકોપ ન થાય. તો આ રીતે એક બેલેન્સ ડીશ પણ તમે કહી શકો કે શીરો છે, પાક છે કે જેમાં સ્નેહ દ્રવ્ય હોય, ગોળ હોય, અને આ રીતનો બાજરી અને રાગી જેવા દ્રવ્યો હોય, અનાજ દ્રવ્યો કે જેમાં ભરપૂર પોષક તત્વો, પ્રોટીન, લોહ તત્વો, બધું જ, ઇવન કેલ્શિયમ પણ એટલું જ વધારે છે. તો બધી જ રીતે સુપર ફૂડ આપણે એને કહી શકીએ. તો આ રીતે આવા અનાજનો ઉપયોગ જો રેગ્યુલર ડીશ તરીકે સગર્ભા અવસ્થામાં કે સૂતિકા અવસ્થામાં કરવામાં આવે તો એમને પોષણજન્ય ખામી ઓછી થાય છે અથવા બાળકને પણ પૂરતું પોષણ મળી રહે છે. જી મેડમ, હવે આપણી પ્રશ્નોત્તરીના અંતિમ ચરણ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. મારો આગળનો પ્રશ્ન એ છે મેડમ કે જેમ તમે હમણાં ઘણા બધા આહાર દ્રવ્યો સજેસ્ટ કર્યા કે જે આપણે રોજબરોજની જિંદગીમાં ખોરાકમાં લેવા જોઈએ, તો હવે તમે આપણા દર્શક મિત્રોને એવી ખાસ કોઈ ઘરે બનાવેલી અથવા તો હોમમેડ રેસીપી સજેસ્ટ કરી શકો કે જેના દ્રવ્યો મોટે ભાગે આપણે રોજબરોજની રસોઈમાં વાપરતા હોય અને આરામથી આપણા ઘરમાં અવેલેબલ હોય અને જેનો એ રોજે રોજ ઉપયોગ કરે તો એનાથી લોકોને ઘણો બધો ફાયદો થઈ શકે? જી, આપણા શાસ્ત્રોમાં અન્નપાનમાં ઘણા બધા એવી રેસીપીનું પણ વર્ણન કરેલું છે અને સૌથી શ્રેષ્ઠ હોય તો મને એવું લાગે કે એક ટાઈમ ખીચડી એ સૌથી શ્રેષ્ઠ ભોજન કહી શકાય, કે ખીચડી એક ટાઈમ હોવી જ જોઈએ. સમયાંતરે લોકોને જેમ જરૂર પડી તેમ એની અંદર અલગ અલગ પ્રકારની દાળોનો ઉપયોગ થવા માંડ્યો, શાકભાજીનો ઉપયોગ થવા માંડ્યો. તો ખીચડી એક એવી વસ્તુ છે કે એમાં તમે બધી જ વસ્તુ મિક્સ કરી અને એક જ ડીશ રૂપે તમે લઈ શકો છો. અત્યારે તમારા ધ્યાનમાં હોય તો ગુજરાતમાં તો ખીચડી રેસ્ટોરન્ટ પણ ચાલુ થઈ ગયા છે કે જ્યાં માત્ર ને માત્ર ખીચડી સર્વ કરવામાં આવે છે, અને જે અલગ અલગ ફ્લેવરમાં. આપણે ફ્લેવર ઉપર ન જઈએ તો પણ આપણા પરિવારને ભાવતા શાકભાજી અને ઋતુ પ્રમાણે જે ભાજીઓ આવતી હોય, તાંદળજાની ભાજી છે, પાલકની ભાજી છે, સુવાની ભાજી છે, ઘણી બધી ભાજીઓ છે, તો એનો પણ તમે ખૂબ જ સારી રીતે આ ડીશમાં, ખીચડીમાં ઉપયોગ કરી શકો છો. એટલે ખીચડી જો તમે આહાર તરીકે લો છો તો એક સંપૂર્ણ આહાર એક બની રહે છે કે તમારે બીજા કોઈ વસ્તુની જરૂર નથી હોતી. પણ અત્યારની યંગ જનરેશનને કદાચ આ ખીચડી
એટલી ન ભાવે, કારણ કે અત્યારે જેટલી પણ ડીશો આવી રહી છે તો એમાં ઘણી બધી યંગ જનરેશનને ફેવરિટ હોય છે, જેમ કે ચાઇનીઝ છે, પીઝા છે, એ બધું. તો એક પીઝાનો બેઝ પણ તમે આ રીતે બાજરાનો, રાગીનો કે ઘઉંનો લઈ અને એના ઉપર વેજીટેબલ જ હોય છે, તો એ રીતનું ટોપિંગ કરીને પણ એક શ્રેષ્ઠ અને સાત્વિક પીઝા પણ તમે બનાવી શકો છો અને એનો ઉપયોગ કરી શકો છો. એટલે એક સંપૂર્ણ વાનગી છે કે જે બધા જ લોકો લઈ શકે છે, નાનાથી મોટા, અને અત્યારની યંગ જનરેશનને જે વધારે પસંદ હોય એ રીતે પણ અત્યારની વાનગીઓમાં પણ થોડો ફેરફાર કરી અને અનહેલ્ધી જે વસ્તુ છે, જેવા કે મેંદા છે, સફેદ ખાંડ છે, સફેદ મીઠું છે, તો એ બધાના આપણે રિપ્લેસમેન્ટ ડે ટુ ડે આપણા કિચનમાં કરીએ તો પણ 50% જે કુપોષણની સમસ્યા છે એનું સમાધાન આપણને મળી શકે છે. જી મેડમ, હવે આજની પ્રશ્નોત્તરીનો અંતિમ પ્રશ્ન હું પૂછું. તો દર્શક મિત્રો, જેમ આપણે ઘણા બધા 4-5 વર્ષથી આપણી જે ફૂડ ઇન્ડસ્ટ્રી છે એમાં એક નવો કોન્સેપ્ટ આવેલો છે, જેને આપણે ઓર્ગેનિક ફૂડ તરીકે ઓળખીએ છીએ. તો હું આજના આપણા વક્તા પાસેથી જાણવા માંગીશ કે આ ઓર્ગેનિક ફૂડ શું છે. બજારમાં ઓર્ગેનિક ફૂડના નામે ઘણી બધી પ્રોડક્ટો આજકાલ વેચાય છે, તો એમાંથી આપણે કઈ રીતે ઓળખી શકીએ કે કઈ વસ્તુ ખરેખર ઓર્ગેનિક ફૂડ છે, અને આ ઓર્ગેનિક ફૂડ અને જે આપણું બીજું અવેલેબલ માર્કેટમાં રેગ્યુલર ફૂડ છે એની વચ્ચે શું તફાવત હોય છે, અને આ ફૂડ લેવાથી આપણને આ શું ફાયદાઓ થઈ શકે. આઈ થિંક એક કે બે વર્ષ પહેલાં મીડિયામાં એક સર્વે આવેલો હતો કે અત્યારની આપણી જે ટ્રેડિશનલ ભોજનની ડીશ છે કે જેમાં આપણે અનાજનો ઉપયોગ કરીએ છીએ, તો એમાં પોષક તત્વ 33% જેટલા ઘટી ગયા છે. એનો મતલબ એ કે આપણે જે ખોરાક ખાઈ રહ્યા છીએ એ ખોરાકમાં જ પોષક તત્વો નથી મળી રહ્યા, જેના કારણે આપણે એને પછી રાંધીએ, રસોઈ બનાવીને ખાઈએ, તો એમાં પણ 50% ઓછા થઈ જાય છે. તો તેનું મૂળ કારણ એ છે કે જેમ તમે વાત કરી કે ઓર્ગેનિક એટલે શું, તો ઓર્ગેનિક એટલે કે જમીનમાં જે અન્ન ઉગે છે એમાં કોઈ પણ જાતનો પેસ્ટિસાઇડ કે એવા કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવામાં નથી આવતો, જે પાકને, જમીનને અને લેનારના શરીરને નુકસાન કરે. એટલે કે જે ગાય આધારિત ખેતી બે જનરેશન પહેલાં થતી હતી કે ગાયના છાણ, મૂત્રનો અને અમુક ઔષધિઓનો ઉપયોગ કરીને જ એ લોકો નેચરલ ફર્ટિલાઇઝર બનાવતા અને એનો જ જમીનમાં ઉપયોગ કરતા અને પાક લેતા, તો એ ખૂબ જ જરૂરી છે કે આપણે બે દ્રષ્ટિએ કામ કરવાનું છે. સૌથી પહેલા તો જમીનને નું પણ રક્ષણ કરવાનું છે કે જ્યાંથી આપણને અન્ન મળે છે, અને એ અન્ન જો શુદ્ધ, સાત્વિક નહીં હોય, પોષકયુક્ત નહીં હોય તો આપણને પણ નથી મળવાનું. તો એ ખામી આપણામાં ચાલતી જ રહેવાની છે, નેક્સ્ટ જનરેશનમાં વધારો થશે એ ખામીનો. તો એ બહુ જ જરૂરી છે કે બને એટલું ઓર્ગેનિક ફૂડ લઈએ. હા, લોકોને સવાલ છે કે ઓર્ગેનિક ફૂડ થોડું મોંઘું પણ પડે છે, પ્લસ એની અવેબિલિટી, ઓથેન્ટિક સોર્સ ક્યાંથી આપણને મળે. ચોક્કસ મેં જ્યારે આની શરૂઆત કરી હતી ઓર્ગેનિક ફૂડ ના માં અવેરનેસ લાવવાની અને મારા ઘરમાં પણ ઓર્ગેનિક ફૂડ બધું લાવવાની, ત્યારે ખરેખર ખૂબ જ મોંઘું હતું. એ 7-8 વર્ષ પહેલાની વાત છે, પણ અત્યારે એની અવેબિલિટી પણ ખૂબ જ વધી ગઈ છે, લોકોમાં અવેરનેસ પણ વધી ગઈ છે અને ઘણી બધી કંપનીઓ છે જે ઓર્ગેનિક ફૂડ વેચી રહી છે. હવે એમાં ઓર્ગેનિક ફૂડ જો તમે બહારથી ખરીદતા હોય, ઓનલાઈન ખરીદતા હોય, તો એ બધી ઓથેન્ટિક કંપનીઓ જ એમાં ઓનલાઈન સેલિંગ કરી શકે. ખાસ કરીને ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, એમાં તમે ઓર્ગેનિક ફૂડ કોઈ પણ તમે લખશો તો એમાં જે રજિસ્ટર કંપની હશે તો એને ઓર્ગેનિક સર્ટિફિકેશન બધા આપવા પડે. ફૂડ રિલેટેડ લાયસન્સ છે, ઓર્ગેનિક સર્ટિફિકેટ છે, બધા જ આપવા પડે તો જ એ આ રીતે પ્લેટફોર્મ પર વેચી શકે. અને ઓર્ગેનિક નામ આપવું ઇટ સેલ્ફ કે તમે એની બધી જે ગવર્મેન્ટની પ્રોસિજર છે એમાંથી તમે પસાર થઈ ચૂક્યા છો તો જ તમે ઓર્ગેનિક શબ્દનો ઉપયોગ કરી શકો, નહીતર ગવર્મેન્ટ જ તમને એ કંપનીને એ વસ્તુ બહાર વેચવા માટે મૂકવા ન દે.
એટલે જરા પણ ગભરાવાની જરૂર નથી. તમે બજારમાંથી ઓર્ગેનિક નો ઉપયોગ કરેલી શબ્દનો ઉપયોગ કરેલી વસ્તુઓ, અનાજ, કઠોળ બધું આરામથી ખરીદી શકો છો. પ્લસ 24 મંત્રા જેવી કે જે એક ટ્રસ્ટ બેઝ સંસ્થા છે અને ખૂબ જ ઓથેન્ટિક, અને કહીએ ને કે સૌથી પહેલાં ઓર્ગેનિકનું પ્લેટફોર્મ આપનાર એ સંસ્થા છે, તો તમે એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખી શકો અને બહારથી તમે 24 મંત્રાની કોઈ પણ વસ્તુ ઓર્ગેનિક ખરીદી શકો છો. એ સિવાય આપણી નજીકમાં આપણા જાણકારમાં કોઈ ફાર્મર ઓર્ગેનિક ફાર્મિંગ, ગાય આધારિત ખેતી કરતા હોય અને એમને ગુજરાત સરકારના, રાજસ્થાન સરકારના કે રાજ્ય સરકારના ઓર્ગેનિકના સર્ટિફિકેટ પોતાની જમીન માટેના લીધેલા હોય, તો એમની પાસે એ સાબિતી હોય છે. તો એવા ખેડૂતો પાસેથી પણ તમે ડાયરેક્ટ તમારે જે અનાજ, કઠોળ, શાકભાજી જોઈએ એ તમે ખરીદી શકો છો. અને આ રીતે તો અત્યારે ગુજરાતમાં ખૂબ મોટી ચેન ચાલી રહી છે. જિલ્લા વાઇઝ, શહેર પ્રમાણે લોકો બધું ફાર્મરો પાસેથી લઈને આ ઓર્ગેનિક નેચરલ જેને કહી શકાય એ અન્ન, શાકભાજી ડે ટુ ડે ની સપ્લાય કરી રહ્યા છે. એટલે એ અત્યારના સંજોગોમાં આ બધું ખૂબ જ ઇઝી છે મેળવવું, એટલે ચિંતા જેવું કશું નથી. ઓથેન્ટિક સોર્સ અને એના સર્ટિફિકેટ એટલું પ્રમાણ તમારી પાસે હોય તો તમે કંઈ પણ નિશ્ચિંત રહીને ઓર્ગેનિક વસ્તુની ખરીદી કરી શકો છો. અને બીજી વસ્તુ ખાસ એ છે કે ઓર્ગેનિક વસ્તુ એટલા માટે જરૂરી છે કે મેં જેમ પહેલા કીધું એમ કે પોષક તત્વો એમાં જળવાઈ રહેલા છે. બીજી વસ્તુ કે પોષક તત્વો આપણે જે રસોઈ બનાવીએ છીએ એની અમુક મેથડમાં પણ ઘણા બધા પોષક તત્વોનો નાશ થાય છે. જેમ કે કુકરમાં રસોઈ બનાવીએ છીએ, વધારે પડતું કોઈ પણ વસ્તુને આપણે અગ્નિ ઉપર તપાવીએ છીએ તો એમાં પણ પોષક તત્વોનો નાશ થાય છે. ઓવન છે કે જેમાં 1.5-2 કલાક સુધી આપણે બેક કરીએ છીએ કંઈ પણ વસ્તુ, તો એમાં પણ સૌથી ઓછા પોષક તત્વો મળે છે. તો પોષક તત્વો મેળવવા માટે માત્ર ઓર્ગેનિક ફૂડ લઈએ એટલે બધા પોષક તત્વો મળી જશે એવું બિલકુલ સમજી લેવું ખામી ભરેલું છે. આપણે આપણી કુકિંગ મેથડ ઉપર પણ એટલું જ ધ્યાન આપવાનું છે કે આપણે યોગ્ય રીતે વસ્તુઓની, આપણે શાક છે જે રૂટીન રસોઈ આપણી છે, દાળ છે, ભાત છે, એ બધું આપણે બનાવીએ જેથી કરીને પોષક તત્વ જળવાઈ રહે, ઓછા ન થાય. જી મેડમ, હવે આ પ્રશ્ન કરીને અંત સમય તરફ આવતી વખતે હું મારા મુખ્ય વક્તા મેડમ શ્રીને વિનંતી કરીશ કે મેડમ આપ અમારા દર્શક મિત્રોને એવો શું મેસેજ અથવા તો સંદેશ આપવા માંગો છો જેના દ્વારા એ આહાર અંગે જાગૃતિ આવી શકે? હું એટલું જ કહીશ કે આપણું શરીર છે એ કોઈ મશીન નથી, અને આપણે જે આહાર લઈએ છીએ એ આપણા શરીરને ચલાવવા માટે એક ઔષધિ જ છે. જેમ આપણે બીમાર પડીએ ત્યારે ઔષધિઓ લઈએ છીએ એ પણ એક આહાર જ છે કે જે આપણા શરીરમાં જેની અત્યારે જરૂર છે એ પ્રમાણે આપૂર્તિ માટે એ જે તે રોગ પ્રમાણે આપણે દવાઓ લઈએ છીએ. પરંતુ આપણે જે ખોરાક લઈએ છીએ એ આપણી દરરોજની દવા છે આપણા શરીરને ચલાવવા માટે. એટલે આહાર એ જ ઔષધ, એ મારો એક સ્લોગન છે કે હું એના ઉપર જ ભાર આપું છું કે દરેક વ્યક્તિએ પોતે જ્યારે પણ કંઈ પણ ફૂડ લે છે, આહાર લે છે, ત્યારે એકવાર ચોક્કસ વિચારવું જોઈએ કે તમે જે આહાર લઈ રહ્યા છો એની ખરેખર તમારા શરીરને જરૂર છે, કે તમે તમારા મનને રોકી નથી શકતા અને તમે સ્વાદને કારણે જ માત્ર લઈ રહ્યા છો. એટલે સ્વાદ પણ જળવાઈ રહે અને શરીરને અનુકૂળ હોય, જે જરૂરી હોય એવો જ આહાર આપણે ગ્રહણ કરીએ એવી હું બધા પાસે અપેક્ષા રાખીશ, જેથી કરીને આ વિશ્વવ્યાપી સમસ્યાને આપણે જલ્દીથી આપણે નાબૂદ કરી શકીએ. એટલે આહાર એ જ ઔષધ છે, તો એવા આહાર આપણે લઈએ કે જે ઔષધ રૂપે આપણા શરીરમાં કામ કરે, આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે, લોહ તત્વ છે, બીજા વિટામિન્સ છે, B12 છે, કેલ્શિયમ છે, જેની કમીઓ આપણે બાળકોથી લઈને વૃદ્ધો સુધી જોઈ રહ્યા છીએ એની પણ આપૂર્તિ થાય, તો થોડી લાઇફસ્ટાઇલમાં આપણે ચેન્જીસ કરીએ અને થોડું આયુર્વેદના જે બેઝિક નિયમો છે એને અપનાવીએ તો આપણે શ્રેષ્ઠ આ
દ્રષ્ટિએ આમાં કામ કરી શકશું સાથે મળીને, અને લગભગ આ સમસ્યાનો જલ્દીથી આપણે ઉકેલ લાવી શકીએ. આભાર મેડમ. અંતમાં હું આપણા માનનીય મુખ્ય વક્તાનો આભાર માંગીશ કે એમને પોતાનો કિંમતી સમય આપ્યો અને આપણા દર્શક મિત્રોને આહાર અથવા તો પોષણ અંગે ખૂબ જ ઉપયોગી માહિતી આપી. દર્શક મિત્રો, હું આશા રાખું છું કે આજની જે આ મારી પ્રશ્નોત્તરી હતી એમાં અમે પોષણ અંગેના વિવિધ સવાલો, ડાઉટ, શંકા જેટલી પણ તમારા મનમાં હતી એ અમે પૂરેપૂરી કવર કરવાનો, એનો સમાવેશ કરવાનો સાર્થક પ્રયત્ન કર્યો છે. હજી પણ તમારા મનમાં આને રિલેટેડ, પોષણ રિલેટેડ કોઈ પણ સમસ્યા, ડાઉટ હોય તમે ગમે ત્યારે આવીને આરકે યુનિવર્સિટી આયુર્વેદ હોસ્પિટલ કે જે ભાવનગર રોડ પર ત્રંબા પાસે આવેલી છે ત્યાં આવી અને મેડમની મુલાકાત લઈ શકો છો. બીજું, આ સેશન યુટ્યુબ ઉપર લાઈવ ચાલેલું છે તો એની સાથે જ અમે તમને ઈમેલ આઈડી પણ પ્રોવાઈડ કરી દઈશું જેના પર પણ તમે મેઇલ મોકલી અને તમારું ડાઉટ અથવા તો જે કંઈ પણ ક્વેશ્ચન છે પૂછી શકો છો. મેડમ સમયની અનુકૂળતા અનુસાર તમને જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે. અંતમાં હું પોષણ અંગે મારી ટિપ્પણી આપું તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કુપોષણ એ એક સામાજિક સમસ્યા છે. આપણે ઘણી વખત એવું લાગે કે કુપોષણ અંગે સરકાર કંઈ કરતી નથી અથવા તો સરકાર જે છે એના પ્રત્યે ગંભીર નથી, પણ આ વાસ્તવિકતા નથી. સરકાર, આપણું જે આયુષ મંત્રાલય છે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, એ આ અંગે ખૂબ જ ચિંતિત છે. જ્યારે ત્યારે તમે સમયમાં બજેટનું જ્યારે તમે સ્પીચ સાંભળતા હતા ત્યારે તમે ખાસ જોયું હશે કે દરેક વખતે સરકાર આપણો આરોગ્ય વિભાગ છે આના બાબતે પૂરતા પ્રમાણમાં બજેટ ફાળવે છે. યુનિસેફ જેવી જે વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એની પણ સાથે કોલેબોરેશન કરી અને પોષણ અંગે વિવિધ પ્રકારના પ્રોજેક્ટો ચલાવવામાં આવે છે બધા દેશમાં. પણ જેમ આપણે અનુભવીએ છીએ ક્યાંક ને ક્યાંક અધૂરું છે, તો એના માટે આપણે શું કરી શકીએ? જે દૂર છે એ છે લોક જાગૃતિની અથવા તો લોક ચેતનાની. જ્યાં સુધી લોકોમાં અવેરનેસ અથવા તો જાગૃતિ નહીં આવે આપણા પોષણ અથવા આહાર બાબતે, ત્યાં સુધી સરકારના પ્રયત્નો અધૂરા જ રહેશે. તો આજે આપણે આ પોષણ ચર્ચાને અંતે આવો એક પ્રણ લઈએ કે હવેથી આપણે જે કાંઈ પણ આહાર લઈશું, જે કાંઈ પણ પોષણ યુક્ત પદાર્થો રહેશે એના અંગે આપણે જે કાંઈ આજે માહિતી આપવામાં આવી એ માત્ર લેક્ચર પૂરું થાય એટલે ભૂલી નહીં જાય, પણ એનું આપણે રોજબરોજની જીવનમાં આપણે એનું અમલીકરણ કરશું. સાથે સાથે હું આજે લાઈવ સેશન જોઈ રહ્યા છે એ બધા જ મિત્રોને વિનંતી કરું છું કે અમારા વિડીયોને વધુમાં વધુ પ્રમાણમાં શેર કરજો, જેનાથી લોક જાગૃતિ વધારે ફેલાઈ શકે. ટૂંકમાં હું આભાર માનવા માંગુ છું અમારા ડાયરેક્ટર સાહેબ ડોક્ટર સીએમ વાઘાણી સાહેબ, અમારા આરકે યુનિવર્સિટીના ટ્રસ્ટીગણ, અમારી ટેકનિકલ ટીમ જેમાં આ વેબિનારના કોઓર્ડિનેટર એવા ડોક્ટર મિલિન ચત્રભૂત સર, અમારી પીઆર ટીમ, અમારી આઈટી ટીમ જેને આ લાઈવ સેશનનું આયોજન કરવા માટે ખૂબ જ સહયોગ સાંપડ્યો છે. અને અંતમાં એટલું જ કહીશ કે આરકે યુનિવર્સિટી કોલેજ અને હોસ્પિટલ આવી હેલ્થ ટોક અથવા તો આરોગ્ય ચર્ચાનું અવારનવાર આયોજન કરતું રહે છે. આપ સૌનો પ્રેમ અને સહકાર ઘણો મળે છે, તો આશા રાખીએ કે આ વિડીયો સાથે બી તમે ખૂબ અમને સમર્થન આપશો. અને ટૂંક સમયમાં હું તમારો હોસ્ટ ડોક્ટર ભાર્ગવ મહેતા ફરીથી આવો કંઈક ઉપયોગી ટોપિક લઈ અને આપ સૌની વચ્ચે ઉપસ્થિત થઈ ત્યાં સુધી જય ભારત જય આયુર્વેદ.